હેલો બચ્ચો, ક્યા હાલ ચાલ? આજનો લેક્ચર છે આપણો એકોર્ડિંગ ટુ અરેન્જ ઓફ એટમ ઇન યુનિટ સેલ. મિત્રો, લાસ્ટ આપણે જોઈ ચૂક્યા કે એકોર્ડિંગ ટુ અરેન્જ ઓફ એટમ ઇન યુનિટ સેલ મતલબ કે એટમની અરેન્જમેન્ટના આધારે યુનિટ સેલના કેટલા ટાઈપ હોય. મિત્રો, શું જો આપણે લાસ્ટ લેક્ચરમાં કે એટમની અરેન્જમેન્ટના આધારે યુનિટ સેલના કેટલા ટાઈપ છે? તો મિત્રો, કેટલા હતા? મેન બે પાર્ટ. કે ક્યાં? એક સિમ્પલ યુનિટ સેલ અને બીજું સેન્ટર્ડ યુનિટ સેલ. તો મિત્રો, વાત કરીએ આપણે કઈ કઈ વસ્તુ જોઈ હતી કે એક યુનિટ સેલ, બરોબર ક્યાં ક્યાં હતા? સિમ્પલ યુનિટ સેલ, ફેસ સેન્ટર યુનિટ સેલ, બોડી સેન્ટર યુનિટ સેલ, એન્ડ સેન્ટર યુનિટ સેલ. બરોબર, આ ચાર વસ્તુ આપણે જોયેલી. તો મિત્રો, આજે જો આપણે જો ફરીથી એકવાર યુનિટ સેલ, બરોબર, એ યુનિટ સેલમાં એટમ અરેન્જમેન્ટ કેવી હોય, એટમ અરેન્જમેન્ટ કઈ રીતે છે એ, અને થર્ડ ભાગ પાડીશ એટમ પર યુનિટ સેલ. થર્ડ ભાગ એટમ પર યુનિટ સેલ, જેને મિત્રો કહેવાશે એટમ પર યુનિટ સેલ. અને બીજું શું કહેવાશે મિત્રો? રેન્ક ઓફ યુનિટ સેલ. શું કહેવાશે? રેન્ક ઓફ યુનિટ સેલ. તો જો મિત્રો, ત્રણ ભાગમાં ડિવાઈડ કરી દીધું મેં. કઈ કઈ? એક યુનિટ સેલ, એટમ અરેન્જમેન્ટ એ યુનિટ સેલમાં કઈ રીતે છે તે, અને એટમ પર યુનિટ સેલ કેટલા એટમ છે તે. ખાસ એટમ પર યુનિટ સેલ. ને બીજું શું કહેવાશે? રેન્ક ઓફ યુનિટ સેલ. તો જોઈએ, ફર્સ્ટ આપણે કયું જોયેલું હતું? સિમ્પલ યુનિટ સેલ. ફર્સ્ટ કયું હતું? સિમ્પલ, યુનિટ સેલ, બરોબર. અને એને બીજું શું કહેવાતું હતું? પ્રિમિટિવ યુનિટ સેલ. સિમ્પલ યુનિટ સેલ ઓર પ્રિમિટિવ, યુનિટ સેલ. તો ખાસ સિમ્પલ યુનિટ સેલ, પ્રિમિટિવ યુનિટ સેલ આપણે જોયું. કઈ રીતની એમાં એટમ અરેન્જમેન્ટ હતી યાદ કરો. શું હતું કે માત્ર એટમ જે છે ક્યાં હતા? માત્ર કોર્નર પર. ક્યાં હતા? ઓનલી કોર્નર્સ. ઓનલી કોર્નર્સ એટલે કે માત્ર એ ક્યુબિકના ખૂણા ઉપર જ એટમ ગોઠવાયેલા હતા. કઈ રીતે હતા? આઠ ખૂણા એટલે કે આઠ એટમ. દરેકનો કેટલો ભાગ એ એટમમાં અંદર સમાયેલો હતો? 1/8. તો કેટલા થશે મિત્રો? જો એક, બરોબર. તો અહીંયા એટમ પર યુનિટ સેલ અથવા રેન્ક ઓફ યુનિટ સેલ પૂછવું જાય સિમ્પલ યુનિટ સેલ માટે અથવા પ્રિમિટિવ યુનિટ સેલ માટે, તો કેટલો આવશે? એક. સેકન્ડ જોયેલો મિત્રો, ફેસ સેન્ટર. સેકન્ડ કયું હતું મિત્રો? ફેસ સેન્ટર. સિમ્પલ યુનિટ સેલમાં તો એક જ હતું, પ્રિમિટિવ યુનિટ સેલ. સેકન્ડ મિત્રો, સેન્ટર્ડ યુનિટ સેલમાં ત્રણ ક્યાં ક્યાં હતા? એક ફેસ સેન્ટર્ડ લખીએ. ક્યાં હતા? ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ. ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ. જો મિત્રો, ફેસ સેન્ટર્ડ યુનિટ સેલમાં એટમ અરેન્જમેન્ટ કઈ રીતે હતી? કોર્નર પર તો હશે જ, કોર્નર પર તો હતા જ. કઈ રીતે હતા? કોર્નર પર. 8 × 1/8, બરોબર. શું હતું? આઠ એટમ એટલે કે 8 એટમ, અને દરેકનો કેટલો ભાગ? 1/8 ભાગ, એટલે શું હશે એ? એક એટમ. હવે જો ફેસ સેન્ટરમાં બીજી કઈ જગ્યા હતા? ફેસિસ. અને વાત કરેલી ફેસિસ એટલે ફલક, બાજુના કેન્દ્રમાં સેન્ટર, બરોબર. ફેસ સેન્ટરમાં કેટલા હતા મિત્રો? ક્યુબિક, બરોબર. આ ક્યુબિક આપણે લઈએ તો કેટલી ફેસ છે? અને જો 1 2 3 4 5 અને 6 કેટલી છે? 1 2 3 4 5 અને 6. તો જો 6 બાજુ અને દરેકનો કેટલો ભાગ રોકેલો હતો? 1/2. તો કેટલા આવશે? 3. તો જો 1 કોર્નર પર અને 3 ફેસ સેન્ટરમાં, તો એના માટે મિત્રો ફેસ સેન્ટર યુનિટ સેલ માટે એટમ પર યુનિટ સેલ અથવા રેન્ક ઓફ યુનિટ સેલ કેટલું થશે? જો 3 અને 1 4. તો ફેસ સેન્ટર માટે થયું 4. ત્યારબાદ મિત્રો, થર્ડ નંબર આપણે જોયેલું બોડી સેન્ટર્ડ. થર્ડ કયું હતું? બોડી સેન્ટર્ડ, યુનિટ સેલ. બોડી સેન્ટર્ડ
યુનિટ સેલ અહીંયા કઈ રીતે હતા? કોર્નર પર તો હતા જ, એટલે લખશું મિત્રો કોર્નર, કોર્નર પર સેમ આ જ રીતે 8 અને દરેકનો કેટલો ભાગ 1/8, તો કેટલા થશે 1 એટમ એ. બીજું જો બોડી સેન્ટર, એટલે આપણે વાત કરી હતી ને બોડી સેન્ટરનો મતલબ શું થશે કે આખે આખો એક ગોળો અથવા એક એટમ ક્યાં હશે? અંદરના ભાગમાં. બરોબર, હું આ ક્યુબિક કહું તો આનું બોડી સેન્ટર એટલે કે કેવું થશે? આની પાછળનું. બરોબર, અહીંયા વચ્ચે આની નીચે જે હશે એટલે કે આની પાછળ એ શું થશે? સેન્ટર. તો જો આ એક ભાગ છે, બરોબર, તો આની નીચેનો જે ભાગ હશે કેવો છે? આખો ક્યુબિકમાં સમાયેલો છે. તો શું થશે? બોડીમાં 1 એટલે કોર્નર પર 8, દરેકનો 1/8 ભાગ એટલે 1 એટમ એ. બીજું કયું છે? ઇન બોડી, ઇન બોડી કેટલા? 1 એટમ. તો જો બોડી સેન્ટર્ડ યુનિટ સેલ માટે રેન્ક ઓફ યુનિટ સેલ કેટલો થશે? 2, 1 અને 1 2. તો મિત્રો આ વાત થઈ બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. ત્યારબાદ ફોર્થ જોયેલું કયું હતું મિત્રો? એન્ડ સેન્ટર. ફોર્થ કયું હતું? એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ, એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. બરોબર, એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. તો એમાં પણ ખાસ કોર્નર પર તો હતા જ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આ વસ્તુ આપણે જોઈ ચૂક્યા, કોર્નર પર 8, દરેકનો 1/8 ભાગ એટલે 1 એટમ એ. અને બીજું શું હતું? જો ઓપોઝિટ ફેસ ના સેન્ટરમાં, એટલે કે કોઈ પણ બે ફેસ, એટલે લખીએ કે ઓપોઝિટ કેટલી? 2 ફેસીસ. ઓપોઝિટ 2 ફેસીસ ના સેન્ટરમાં તો જો કેટલા થશે? બરોબર, આ ક્યુબિક ની વાત કરીએ તો હું આ સાઈડ લઉં તો એની સામેની સાઈડ એક્ઝેક્ટ ઓપોઝિટ કઈ થાય? આ સાઈડ. હવે અહીંયા એક બોલ્સ મૂકેલ છે અને એક અહીંયા છે, તો દરેકનો જો કેટલા બોલ્સ થશે? 1 અને 1 2. અને દરેકનો કેટલો ભાગ રોકાયેલો છે? 1/2 ભાગ, એટલે કે અડધો અંદરની તરફ, અડધો બહારની તરફ. ઓકે, તો જો 2 એટમ્સ અને દરેકનો કેટલો ભાગ એ ક્યુબિકમાં રોકાયેલો છે? 1/2. તો મિત્રો આ થશે 1. બરોબર, 2 કેન્સલ એટલે 1 એટમ એ. તો જો એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ માટે રેન્ક ઓફ યુનિટ સેલ કેટલો થશે? 2. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું સિમ્પલ યુનિટ સેલ, રેન્ક ઓફ યુનિટ સેલ કેટલો? 1, એટલે કે જેને શું કહેવાય? એટમ પર યુનિટ સેલ. ઓકે, સ્પેસ સેન્ટરમાં 4, બોડી સેન્ટરમાં 2, એન્ડ સેન્ટરમાં 2. અને હવે મિત્રો લાસ્ટ જે જોઈશું, બરોબર, 5th નંબર જોઈશું એ છે હેક્ઝાગોનલ. ખાસ શું છે? હેક્ઝાગોનલ, હેક્ઝાગોનલ. બરોબર, તો અહીંયા મિત્રો કઈ કઈ જગ્યા હશે? કોર્નર્સ પર, કોર્નર પર. ઓકે, સેકન્ડ ક્યાં હશે? બોડી પર, એટલે કે બોડીમાં. અને થર્ડ ફેસીસ, કે ફેસ સેન્ટરમાં. તો મિત્રો આના માટે રેન્ક ઓફ યુનિટ સેલ એ આપણે જસ્ટ 2 મિનિટ બાદ જોઈએ. પહેલા એના માટે હેક્ઝાગોનલ જોઈ લઈએ જેથી આપણે ખ્યાલ આવી જશે, અને ત્યારબાદ આપણે આ ફિલઅપ કરીએ. તો જો હેક્ઝાગોનલ યુનિટ સેલ ની ફિગર, બરોબર, હેક્ઝાગોનલ યુનિટ સેલ કઈ રીતે હશે? તો ખાસ લખીએ આપણે હેક્ઝાગોનલ યુનિટ સેલ. ઓકે, કયું છે મિત્રો? હેક્ઝાગોનલ યુનિટ સેલ, હેક્ઝાગોનલ યુનિટ સેલ. તો જો મિત્રો એમાં કઈ રીતે હશે? એક આ રીતે લઈએ આપણે, લાઈક બેન્ઝીન. બરોબર, મતલબ અંદર ડબલ બોન્ડ્સ નહીં આવે પણ આ રીતે તો આવશે જ. એવું જ એક સામે લઈ લઈએ, બરોબર, એવું જ એક સામે લઈ લઈએ તો શું મળશે? આપણને આ રીતનું કંઈક મળ્યું. હવે મિત્રો શું કરવાનું છે? જો કેટલા એટમ હશે? જો 1 2 3 4 5 6, સેમ 1 2 3 4 5 અને 6. હવે શું કરવાનું છે? જો ખાસ આને જોઈન્ટ કરી દઈએ આપણે. બરોબર, શું કરીએ છીએ? આને જોઈન્ટ કરી દઈએ. ઓકે, આ બંને સાઈડથી. બરોબર, અહીંયા પણ, અહીંયા પણ જોઈન્ટ, અહીંયા પણ જોઈન્ટ. અને હવે જે ખાસ દોરું છું બેક સાઈડથી હશે મિત્રો, બેક સાઈડથી, એટલે હું ડોટ લાઇનથી એને ડ્રો કરીશ. બેક સાઈડથી કઈ રીતે હશે?
અહીંયા એ જ રીતે અહીંયા પણ હશે બેક સાઈડ થી મિત્રો, એટલે ડોટ લાઈન થી આપણે દોરીએ છીએ બેક સાઈડ. તો આ થયું હેક્ઝાગોનલ, હેક્ઝાગોનલ યુનિટ સેલ. હવે વાત કરીએ એટમ અરેન્જમેન્ટ કઈ રીતે હશે. બરોબર, એટમ અરેન્જમેન્ટ, એટમ કઈ રીતે હશે? કોર્નર પર આપણે જોયું ને, કોર્નર પર, કોર્નર્સ પર. સેકન્ડ બોડી, અને થર્ડ લઈએ આપણે ફેસ સેન્ટર. બરોબર, તો જો મિત્રો શું થશે અહીંયા, આપણે 15 બોલ્સ લઈ લઈએ. કેટલા? 15, 15. બરોબર, કઈ રીતે ગોઠવાયેલા છે જો, એક અહીંયા, એક મિત્રો ખાસ સેન્ટર દોરીએ છીએ આપણે, સેન્ટર જે એટમ હોય. બરોબર, આ એનું સેન્ટર અને આ એટમ, આપણે સેન્ટર દોરીએ છીએ. કેટલા? જો 1, 2, 3, 4, 5, 6. એ જ રીતે 6 અહીંયા હશે, 7, 8, 9, 10, 11 અને 12. કેટલા મિત્રો લેવાના છે? 15 અને 3. સેન્ડવિચ ટાઈપ આ રીતે હશે, 1, 2 અને 3. જો કેટલા થયા મિત્રો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, 14 અને 15. બરોબર, હવે જો કોર્નર્સની વાત કરીએ આપણે, કોર્નર્સ પર કેટલા છે? જો 1, 2, 3, 4, 5, 6, એ જ રીતે 6 અહીંયા, એટલે ટોટલ કેટલા થયા? 12. કેટલા? 12. હવે જોવાનું છે ખાસ કે દરેકનો કેટલો ભાગ અંદર તરફ રોકાયેલો હશે. તો જો મિત્રો અહીંયા આપણે એટમ દોરી, આ સેન્ટર હતું ને, હવે એટમ ડ્રો કરીએ. ચાલો આ શું છે? એટમ. કેટલો ભાગ અંદર રોકાયેલો છે? તો કેટલો ભાગ અંદર રોકાયેલો થશે? જો એટલો ભાગ છે અંદર રોકાયેલો આ સેલમાં. કેટલો ભાગ? એટલો ભાગ રોકાયેલો છે. તો મારે આ જોઈએ છે, કેટલો ભાગ અંદરની તરફ રોકાયેલો છે, અથવા કહી શકે પાર્ટિસિપેટ છે. તો મિત્રો આપણે જો હાફ, હાફ તો ડાયરેક્ટ ડિવાઈડ થઈ જશે. બરોબર, હાફ જે ગોળો છે એ તો રોકાયેલો જ નથી, તો આપણે દોરી દઈએ હાફ. બરોબર, હાફ ગોળો રોકાયેલો જ નથી, તો આપણી પાસે વૈધો કેટલો? જો અહીંથી આપણે બે ભાગ પાડી દઈએ, તો હાફ ગોળો તો રોકાયેલો જ નથી. હવે જોઈએ આપણે આ બાકીનો જે હાફ ભાગ છે આ ગોળાનો, એટમનો, એનો કેટલો ભાગ રોકાયેલો છે. તો દોરીએ મિત્રો આ હાફ ગોળો. બરોબર, હવે જોઈએ એમાં શું કરીશ. આ એનું સેન્ટર. હવે જો અહીંયા કઈ રીતે છે મિત્રો, ખાસ જો કઈ રીતે છે, આ આ તરફની લાઈન. બરોબર, અને આ લાઈન જોઈએ મિત્રો કઈ રીતે છે, આ રીતે. બરોબર, ફરીથી મિત્રો સમજો, એક એટમ લીધો આપણે. બરોબર, આવું દરેક જગ્યાએ છે આ ખૂણા ઉપર. બરોબર, જો શું છે, આ ગોળો જે છે એનો હાફ ભાગ તો રોકાયેલો જ નથી, એટલે મેં એને અવોઈડ કરી દીધો, દૂર કરી દીધો. શું વીધું? બાકીનો જે હાફ ભાગ, એમાં પણ કેટલા ભાગ રોકાયેલો છે એ મારે જોઈએ છે. તો શું કર્યું? આ હાફ ગોળો અથવા હાફ બોલ્સ. બરોબર, એમાં શું કર્યું? આ આપણું શું છે? જો આ આપણું શું છે? હેક્ઝાગોનલ. બરોબર, હવે આનો કેટલો ભાગ રોકાયેલો છે જોઈએ મિત્રો. જો તો આ એંગલ કેટલો થશે? આ એંગલ, આ એંગલ કેટલો થાય? 120 ડિગ્રી. આ એંગલ કેટલો હશે? 120 ડિગ્રીનો. બરોબર, તો આખું સર્કલની વાત કરીએ મિત્રો તો કેટલું હોય? આખું રાઉન્ડ જે હોય કેટલું હોય? 360 ડિગ્રી. ખાસ આખું રાઉન્ડ કેટલું હોય? 360 ડિગ્રી. એનો કેટલો ભાગ રોકાયેલો છે? તો એટલો ભાગ. બરોબર, તો આ એંગલ કેટલો થશે? આ એંગલ 120 ડિગ્રી. આ એંગલ કેટલો હશે? 120 ડિગ્રી. જો તો ટોટલ 360 છે અને રોકાયેલો ભાગ 120 ડિગ્રી છે. લખીએ આપણે પાર્ટિસિપેટ, પાર્ટિસિપેટ ભાગ કેટલો છે? 120 ડિગ્રી. તો જો કેટલું થશે? 12 × 3 = 36, એટલે કે 3 ભાગ. તો જો મિત્રો આ હાફ ગોળાનો 1/3 ભાગ રોકાયેલો છે. હાફ ગોળાનો 1/3 ભાગ, તો ફૂલ ગોળાનો કેટલો થશે? 1/6. આ 1/3 ભાગ કોનો છે? હાફ બોલ. મિત્રો ખાસ ફરીથી એકવાર સમજીએ આ હેક્ઝાગોનલની ફિગર. બરોબર, શું છે? જો આ કોર્નર પર કેટલા એટમ છે? તો 1, 2, 3, 4, 5, 6 એવા સેમ અહીંયા 6,
સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ, તો મેં શું લખ્યું? ટ્વેલ્વ કોર્નર્સ પર. હવે દરેકનો ભાગ કેટલો રોકાયેલો છે? તો શું કર્યું આપણે આ એટમ, હવે જો અડધો ભાગ એટલે કે આની ઉપરનો ભાગ તો રોકાયેલો નથી, મેં દૂર કરી દીધો. શું દોર્યું? અડધો ભાગ એટલે કે હાફ બોલ્સ. હવે એનો કેટલો ભાગ રોકાયેલો છે? જો ફિગર આ રીતની છે આપણી, છે ને હેક્ઝાગોનલ, જો આ લાઈન બરોબર અને આ લાઈન, તો જો કેટલો ભાગ આખો કેટલો હોય? 360 ડિગ્રી. તો આ એંગલ કેટલો છે? 120 ડિગ્રી. તો એનો મતલબ શું થયો? હાફ બોલ્સ છે એનો વન થર્ડ ભાગ, તો ફૂલ બોલ્સ જે હશે એટલે કે એટમ હશે એનો કેટલો થશે? 1/6 ભાગ. તો મિત્રો લખશું કે કોર્નર પર 12 એટમ અને દરેકનો કેટલો ભાગ રોકાયેલો છે? 1/6 પાર્ટ. તો કેટલા થશે? જો 2 કોર્નર પર્સ બરોબર. બોડી ઉપર કેટલા છે? બોડીમાં જો 1 2 3, એટલે કે હું આ હેક્ઝાગોનલ ક્યુબિક લઉં અને એની અંદર 3 બોલ્સ નાખી દઉં અથવા 3 એટમ, તો એ તો આખા ભાગ જ અંદર રોકાયેલો છે. જેમ આપણે જોયું તું બોડી સેન્ટરમાં અંદરનો એક એટમ જે આખો અંદર તરફ રોકાયેલો હતો, અહીંયા કેટલા છે? 3. તો બોડી સેન્ટરમાં કેટલા છે? 3 × 1, કારણ કે દરેક આખો જ ભાગ રોકાયેલો છે, તો 3A. હવે જો ફેસ સેન્ટર, મિત્રો ખાસ ફેસ સેન્ટર પણ કેટલી લેવાની છે? કોઈ પણ બે ફેસીસ, જેવું આપણે એન્ડ સેન્ટરમાં જોયેલું, પણ કેવી? ઓપોઝિટ બરોબર. તો વાત કરીએ, ચલો હું આ ભાગ લઉં, આ ભાગ બરોબર, તો એની ઓપોઝિટ સાઈડ કઈ થઈ? આ ભાગ. તો થઈ ગયું મિત્રો જો બરોબર, આ ભાગના સેન્ટરમાં 1 અને આ ભાગના સેન્ટરમાં 1. તો વાત કરીએ સેન્ટરમાં કઈ રીતે થશે. ચલો સેન્ટરમાં વાત કરી, તો જો અહીંયા 1 અને 1 અહીંયા એટમ, દરેકનો કેટલો ભાગ રોકેલો છે? 1/2, જેવું આપણે ફેસ સેન્ટરમાં જોયેલું બરોબર. કેટલા છે? 2. અને દરેકનો કેટલો ભાગ રોકાયેલો? 1/2, એટલે કે કેટલો ભાગ, કેટલો સાઈઝ એની પાર્ટિસિપેટ કરે છે? 1/2. તો આ કેટલા થયા? 1. તો જો ટોટલ હેક્ઝાગોનલમાં કેટલા એટમ થશે, એટલે કે કહી શકાય ને કે રેન્ક ઓફ હેક્ઝાગોનલ યુનિટ સેલ, આગળ જે જોયું જસ્ટ એ જ, રેન્ક ઓફ હેક્ઝાગોનલ યુનિટ સેલ કેટલા છે? જો 2 કોર્નર પર, 3 બોડીમાં ઇન બોડી, અને 1 ફેસ સેન્ટરમાં. તો કેટલા થયા? 3 × 2 = 5 અને 1 = 6. તો મિત્રો હેક્ઝાગોનલ યુનિટ સેલ માટે રેન્ક કેટલો થશે? 6. અને મિત્રો શોર્ટમાં ઇઝીલી એ રીતે પણ યાદ રાખી શકાય કે હેક્ઝા અને હેક્ઝા એટલે 6 બરોબર, હેક્ઝા એટલે 6. તો હવે મિત્રો આપણે લખીએ, ચાલો શું હતું? જો હેક્ઝાગોનલમાં કોર્નર પર્સ કેટલા હતા? 12. અને દરેકનો કેટલો ભાગ? 1/6, તો 2 એટમ્સ. એ બોડી ઇન બોડી કેટલા હતા? 3, તો 3 × 1 = 3. અને ઓપોઝિટ સામ સામેની સાઈડના સેન્ટરમાં કેટલા હતા? 2. અને દરેકનો 1/2 પાર્ટ, તો 1. તો આના માટે રેન્ક ઓફ યુનિટ સેલ કેટલો થશે? 6. તો મિત્રો 5 થયું સિમ્પલ યુનિટ સેલ અથવા પ્રિમિટિવ યુનિટ સેલ, ત્યારબાદ સેન્ટર્ડ યુનિટ સેલમાં ફેસ સેન્ટર, બોડી સેન્ટર અને એન્ડ સેન્ટર, અને એક ખાસ હેક્ઝાગોનલ. ઓકે ચાલો, એટલી વસ્તુ થઈ ગઈ. હવે જોઈએ આગળ, આ સેના બેઝ ઉપર જોયું આપણે એટમ અરેન્જમેન્ટ. ખાસ એટમ અરેન્જમેન્ટના આધારે યુનિટ સેલના ટાઈપ જોયા, કેટલા છે? સિમ્પલ અથવા પ્રિમિટિવ, ફેસ સેન્ટર, બોડી સેન્ટર, એન્ડ સેન્ટર અને હેક્ઝાગોનલ. હવે વાત કરીએ આ સેના આધારે હતું મિત્રો એટમ અરેન્જમેન્ટના આધારે યુનિટ સેલના ટાઈપ. હવે જોઈશું મિત્રો પેરામીટર્સને આધારે. સેના આધારે? પેરામીટર્સ. વાત કરીએ પેરામીટર્સને આધારે, તો લખીએ હેડિંગ. ચલો મારી સાથે હેડિંગ લખશે દરેક, યુનિટ સેલ કઈ રીતે ટાઈપ છે? યુનિટ સેલ એકોર્ડિંગ ટુ યુનિટ સેલ પેરામીટર્સ. મિત્રો સેલ પેરામીટર્સ આગળ આપણે જે જોયેલું એ શું હતું?
યુનિટ સેલ એકોર્ડિંગ ટુ એટમ અરેન્જમેન્ટ, અને હવે જોઈશું કે સેલ પેરામીટર્સને આધારે યુનિટ સેલના ટાઈપ કેટલા છે. ઓકે, તો વાત કરીએ મિત્રો જનરલી સાત ટાઈપ ઓફ યુનિટ સેલ મળેલા છે. એના પહેલા જોઈએ કે આપણે, ચલો હું એક ક્યુબિક દોરું છું, શું થશે? આ એક ક્યુબિક, બરોબર. ચલો એક ક્યુબિક, ઓકે, આ ચારે પોઈન્ટને હું જોઈન્ટ કરી દઉં એટલે મને એક શું મળશે? એક ક્યુબિક. ઓકે, હવે મિત્રો જો ખાસ, ચલો આ કઈ એક્સિસ થશે? એક્સ એક્સિસ. પેરામીટર્સની વાત કરીએ છીએ, પેરામીટર્સ એટલે આ કઈ એક્સિસ થશે? એક્સ એક્સિસ. આ ઉપરની તરફની વાય એક્સિસ કહીએ, કોઈ પણ આપણે એક્સ વાય ઝેડ લઈ શકીએ. આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, અને આ જે છે કઈ છે? ઝેડ એક્સિસ. હવે ખાસ ધ્યાન આપજો, શું થશે કે આને આપણે કોઈ એક બાજુને, એટલે કે આપણે આને એ બાજુ કહી દઈએ, એટલે કે અહીંથી એટલો ભાગ જે છે એ કેટલો છે? એ ખાસ એ ભાગ. ઓકે, તો એની સામેનો એંગલ કેટલો થશે? આલ્ફા. સામેનો એંગલ આલ્ફા થશે. હવે જો આ ભાગ, જેટલા ભાગમાં ક્યુબિક રોકાયેલો છે લેન્થ, એટલા ભાગને આપણે બી કહીએ. આ માની લઈએ કે એ છે, તો એની સામેનો એંગલ કેટલો? આલ્ફા થશે. આ બી લઈએ તો એની સામેનો એંગલ થશે બીટા. ઓકે, અને હવે જો આ ભાગ લઈએ, અહીંયાથી અહીંયા સુધી જે ક્યુબિક રોકાયેલો છે એ સી લઈએ, તો એની સામેનો એંગલ થશે ગામા અથવા ગેમા. તો જો શું થયું, લેન્થ માટે શું જોયું કે એટલો ભાગ એ, આ ભાગ બી અને આ ભાગ સી, એંગલ આલ્ફા બીટા અને ગામા. શું જોયું? જો એની સામે આલ્ફા, બીની સામે બીટા અને સીની સામે ગામા. તો મિત્રો આ થયા સેલ પેરામીટર્સ. આપણે લખી દઈએ, ચલો આલ્ફા બીટા અને ગામા, આલ્ફા બીટા અને ગામા શું છે? અક્ષીયલ એંગલ, અક્ષીયલ એંગલ છે. એ બી અને સી શું છે? અક્ષીયલ લેન્થ એટલે કે લંબાઈ, અક્ષીયલ લેન્થ. હવે એટલા ભાગને આપણે સેપરેટ દોરીએ, ખાસ સરળતાથી સમજાય એટલા માટે આપણે શું કરીએ, એટલા ભાગને સેપરેટ દોરીએ. ચાલો શું થશે? આ વાય એક્સિસ, ઓકે, આ એક્સ એક્સિસ અને આ ઝેડ એક્સિસ. જો શું કર્યું આપણે કે માની લે એટલો ભાગ એ છે, લખી દઈએ આ એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ. હવે જો આ આપણે શું લીધું, એટલો ભાગ શું છે? એ, એટલે કે આ ભાગ એ હશે, તો એની સામેનો એંગલ થશે આલ્ફા. આ ભાગ લઈએ બી, આની લેન્થ અક્ષીયલ લેન્થ બી હશે, તો એની સામેનો એંગલ થશે બીટા. અને આ લઈએ આપણે વાય એક્સિસ ઉપર અક્ષીયલ લેન્થ સી, તો એની સામેનો એંગલ થશે ગામા. સરળતા ખાતર આપણે સેપરેટલી પણ દોરી દીધો આ ભાગ. તો ખાસ જોઈએ એ બી સી અને આલ્ફા બીટા અને ગામા એ શું થયા? સેલ પેરામીટર્સ. શું થયા? સેલ પેરામીટર્સ. હવે મિત્રો ખાસ જોઈએ, શું જોયું તો આપણે આગળ ફરીથી એકવાર, કે આગળ એટમ અરેન્જમેન્ટ ના આધારે યુનિટ સેલના ટાઈપ હતા. સેના આધારે? એટમ અરેન્જમેન્ટ એટલે કે કોર્નર પર છે, ફેસ સેન્ટર પર છે, એન્ડ સેન્ટર પર છે, કઈ રીતે છે. હવે જોવાનું છે સેલ પેરામીટર્સના આધારે યુનિટ સેલ. તો યુનિટ સેલ એકોર્ડિંગ ટુ સેલ પેરામીટર્સ, બરોબર, યુનિટ સેલ એકોર્ડિંગ ટુ યુનિટ સેલ પેરામીટર્સ, યુનિટ સેલ પેરામીટર્સ. તો શું થયા? એ બી સી આલ્ફા બીટા અને ગામા એ શું થયા? ક્યુબિક માટે સેલ પેરામીટર્સ. ઓકે, હવે વાત કરીએ મિત્રો જનરલી સાત ટાઈપના, ખાસ સાત ટાઈપના, બરોબર. ટોપિક કયો છે આપણો? કે યુનિટ સેલ પેરામીટર્સ, સેલ પેરામીટર્સ ના આધારે ટાઈપ્સ ઓફ યુનિટ સેલ, અથવા કહી શકીએ ક્રિસ્ટલ સિસ્ટમ,
ખાસ શું છે, સેલ પેરામીટર્સના આધારે યુનિટ સેલના ટાઈપ જોઈએ. તો મિત્રો લખી દઈએ જનરલી સેવન ટાઈપ્સ ઓફ યુનિટ સેલ આર ફાઉન્ડ એકોર્ડિંગ ટુ સેલ પેરામીટર્સ. કેટલા ટાઈપના છે? 7 સેલ પેરામીટર્સ. ઓકે, હવે જોઈએ મિત્રો આગળ. એટમ અરેન્જમેન્ટના આધારે કેટલા હતા? 4 ટાઈપ, સિમ્પલ, ફેસ સેન્ટર, બોડી સેન્ટર અને એન્ડ સેન્ટર. જ્યારે સેલ પેરામીટર્સને આધારે કેટલા ટાઈપના છે? 7 ટાઈપ્સ. ઓકે, તો એ દરેક વસ્તુને આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, ચાલો વાત કરીએ મિત્રો. ભાગ દોરી દઉં હું. ચાલો, કયા કયા હતા? 1 થશે ક્યુબિક યુનિટ સેલ. આ ફર્સ્ટ જોઈશું. સેકન્ડ જોઈશું મિત્રો, સેકન્ડ થશે ટેટ્રાગોનલ યુનિટ સેલ. થર્ડ થશે, જો ફર્સ્ટ ક્યુબિક યુનિટ સેલ, સેકન્ડ ટેટ્રાગોનલ યુનિટ સેલ, થર્ડ છે ઓર્થોરોહોમ્બિક યુનિટ સેલ. ફોર્થ થશે, થર્ડ ક્યાં થયા? જો એક ક્યુબિક યુનિટ સેલ, ત્યારબાદ ટેટ્રાગોનલ યુનિટ સેલ, ત્યારબાદ ઓર્થોરોહોમ્બિક, ત્યારબાદ ફોર્થ નંબર પર જોઈશું આપણે મોનોક્લિનિક. ફિફ્થ નંબર પર જોઈશું ટ્રાયક્લિનિક. સિક્સ નંબર પર જોઈશું હેક્ઝાગોનલ, જે જસ્ટ આપણે આગળ વાત કરી. સિક્સ નંબર પર કેવું થશે? હેક્ઝાગોનલ. અને લાસ્ટ સેવન નંબર પર જોઈશું રોહોમ્બોહેડ્રલ. તો જો 7 ટાઈપના યુનિટ સેલ કોના આધારે? સેલ પેરામીટર્સના આધારે. ક્યાં ક્યાં છે? ક્યુબિક યુનિટ સેલ ફર્સ્ટ, સેકન્ડ ટેટ્રાગોનલ, થર્ડ ઓર્થોરોહોમ્બિક, ફોર્થ મોનોક્લિનિક, ત્યારબાદ 5 ટ્રાયક્લિનિક, 6 હેક્ઝાગોનલ અને 7 રોહોમ્બોહેડ્રલ. હવે મિત્રો જો આ શું લખો આપણે, ટાઈપ, બરોબર. આ શું જોયું કે સેલ પેરામીટર્સને આધારે ટાઈપ્સ કઈ રીતે છે એ. હવે જોઈશું આ દરેક માટે સેલ પેરામીટર્સ ક્યાં છે. શું જોઈશું? દરેક માટે સેલ પેરામીટર્સ અને ત્યારબાદ જોઈશું એક્સપેરિમેન્ટ દ્વારા કેટલા પ્રકારની લેટિસ દરેકમાં પોસિબલ છે. તો જો ફર્સ્ટ છે ટાઈપ, ત્યારબાદ સેલ પેરામીટર્સ અને ત્યારબાદ એક્સપેરિમેન્ટને આધારે, બરોબર. અને લાસ્ટ પહેલા જોઈએ સેલ પેરામીટર્સ. અને મિત્રો ખાસ દરેકને ક્રમમાં યાદ રાખશું. કઈ રીતે? દરેકને ક્રમમાં યાદ રાખશું જેથી ઇઝીલી ખ્યાલ આવશે. ઓકે, તો દરેકને ક્રમમાં યાદ રાખવા માટે એક શોર્ટ કી પણ બનાવી શકાય. લખી શકે શોર્ટ કી બનાવી શકાય. કઈ બનાવશું? જો દરેકનો પહેલો અક્ષર CTOMTHR. અહીંયા આપણે એ પણ લખી દઈએ. ચાલો શોર્ટ કી કઈ લીધી આપણે? CTOMTHR. ચલો આને આપણે કઈ રીતે બોલશું? આપણે કોઈનું ઉપનામ પાડતા હોય ને, કોઈનું નામ પાડતા હોય ને, શું કહીશું? ચાલો CTOMTHR એટલે મત, HR એટલે હાર. CTO મત હાર, આવું યાદ રાખશું મિત્રો. શું થશે? CTO મત હાર. એટલે કે જો C એટલે ક્યુબિક યુનિટ સેલ, T એટલે ટેટ્રાગોનલ, O એટલે ઓર્થોરોહોમ્બિક, M એટલે મોનોક્લિનિક, T એટલે ટ્રાયક્લિનિક, H એટલે હેક્ઝાગોનલ અને R એટલે રોહોમ્બોહેડ્રલ. તો મિત્રો આ રીતે શોર્ટ કી દ્વારા પણ યાદ રાખી શકાય. લાઈનમાં એટલા માટે યાદ રાખશું આપણે દરેક સેલ પેરામીટર્સ યાદ રહેશે. ચાલો ફર્સ્ટ જોઈએ ક્યુબિક યુનિટ સેલ. તો ક્યુબિક યુનિટ સેલ વિશે તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી. એમાં સેલ પેરામીટર્સ કેવા હશે? જો આપણે આગળ દોર્યું ને,
ए बी અને સી, જો એ બરાબર બી બરાબર સી હશે, બરોબર, એટલે કે બધી જ બાજુઓ કેવી છે સમાન, એ બરાબર બી, બી બરાબર સી, અને ખાસ આલ્ફા બરાબર બીટા બરાબર ગામા પણ કેટલા હશે 90 ડિગ્રી, 90 ડિગ્રીના. ખાસ મિત્રો શું થશે, ક્યુબિક યુનિટ સેલમાં જો સેલ પેરામીટર્સ ક્યાં છે, એ બરાબર બી બરાબર સી, એટલે કે ત્રણેય બાજુઓ સમાન અને ત્રણેય ખૂણા પણ કેટલા સમાન 90 ડિગ્રીના. તો ફર્સ્ટ થયું ક્યુબિક યુનિટ સેલ, એ બરાબર બી બરાબર સી, એટલે કે ત્રણેય સેમ અને આલ્ફા બીટા અને ગામા પણ 90 ડિગ્રીના. હવે મિત્રો આપણે શું કરશું, સરળતા ખાતર યાદ રાખવા માટે એક મેથડ બનાવીએ કે આપણે એંગલને કોઈ ચેન્જ કરશું નહીં, માત્ર ચેન્જ કરશું આમાં એ બી અને સીમાં, એંગલને આપણે એમનો રહેવા દઈશું, કોઈ ચેન્જ કરશું નહીં, બરોબર. એટલે કે આપણે એ બરાબર બી બરાબર સી જે છે એના રિસ્પેક્ટમાં ચેન્જ કરીએ. ચાલો તો સેકન્ડ છે ટેટ્રાહેડ્રલ. ફર્સ્ટ થયું મિત્રો ખાસ ક્યુબિક યુનિટ સેલ કે એ બરાબર બી બરાબર સી, એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, એટલે કે સેમ છે, અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા પણ સેમ છે, કેવા, ઇક્વલ 90 ડિગ્રી. હવે જોઈએ ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલ યુનિટ સેલમાં કઈ રીતે હશે, તો એ ઇઝ ઇક્વલ ટુ બી હશે પણ નોટ ઇક્વલ ટુ સી. ખાસ એ ઇઝ ઇક્વલ ટુ બી, એટલે કે એ અને બી કેવા છે ઇક્વલ, પણ સી ઇક્વલ નથી. તો ખાસ જો એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, તો આ વાત થઈ અક્સિયલ લેન્થ. હવે જોઈએ અક્સિયલ એંગલ, તો સેમ શું થશે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇક્વલ કેટલા 90 ડિગ્રી. તો મિત્રો આ થઈ ગયું ટેટ્રાગોનલ યુનિટ સેલ માટે સેલ પેરામીટર્સ. ઓકે, શું કહે છે, એ ઇઝ ઇક્વલ ટુ બી છે પણ બી ઇઝ ઇક્વલ ટુ સી નથી, અને એંગલ કેવા છે 90 ડિગ્રી. હવે ત્યારબાદ વાત કરીએ ઓર્થોરોહમ્બિક. જો કઈ રીતે આપણે યાદ રાખશું, જો ક્યુબિક માટે બધું ઇક્વલ છે, એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા 90 ડિગ્રી. હવે એંગલને કોઈ ચેન્જ કરશું નહીં, માત્ર જે એ બી અને સી છે એમાં જ ચેન્જીસ. તો શું કર્યું, એ ઇઝ ઇક્વલ ટુ બી છે પણ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી છે. આ થઈ ગયું ટેટ્રાગોનલ. હવે તમને ખ્યાલ આવી જશે શું હશે આમાં, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, એટલે કે ઇક્વલ નથી, સેમ નથી, બરોબર, પણ એંગલ તો સેમ જ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા કેટલા 90 ડિગ્રી. તો આ થઈ ગયું ઓર્થોરોહમ્બિક. હવે જો ત્રણેય તો ચેન્જ થઈ ગયા, શું કર્યું, એંગલને સેમ રાખ્યું અને આને ચેન્જ કર્યું. હવે જો શું થશે, આ ત્રણેય ચેન્જ તો થઈ ગયા, હવે એંગલને, એટલા માટે મિત્રો ખાસ અહીંયાથી શું થશે, હવે મોનોક્લિનિક માટે આપણે વાત કરીએ, તો આ જે છે એ બી અને સી એમ જ રહેશે, અને હવે ચેન્જ કરશું એંગલમાં. તો જોઈએ કઈ રીતે થશે, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, જો બેઠું સેમ ઓર્થોરોહમ્બિકમાં છે એ જ રીતે, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. હવે જોઈએ એંગલ, અક્સિયલ એંગલ કઈ રીતે છે, તો ખાસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇક્વલ છે કેટલા 90 ડિગ્રીના. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા બરાબર 90 ડિગ્રી, બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખાસ જોઈએ મોનોક્લિનિકમાં શું છે, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, એટલે કે ડિફરન્ટ છે, પણ આલ્ફા અને ગામા કેટલા છે 90 ડિગ્રીના, પણ બીટા 90 ડિગ્રીનો નથી. તો આ થઈ ગયું મોનોક્લિનિક. ત્યારબાદ ટ્રાય ક્લિનિક. ટ્રાય ક્લિનિક માટે વાત કરીએ, તો સેમ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, સેમ, બરોબર. હવે જો એંગલમાં શું થશે, ખાસ આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા, અને સાથે સાથે લખું છું જો ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આનો મતલબ શું થશે મિત્રો, કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા એટલે કે સેમ નથી, બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા એટલે કે એ પણ સેમ નથી, અને જો 90ના પણ નથી, 90 ડિગ્રીના પણ નથી, એટલે કે નોટ 90 ડિગ્રી.
ओके हवे जो हेक्सागोनल जे आपणे जस्ट आगळ जोयुं हेक्सागोनल मां कई रीते थशे तो जो हवे मित्रों खास શું થશે A is equal to B છે પણ B is not equal to C એટલે કે A અને B સમાન છે પણ C સમાન નથી અને અહીંયા શું થશે મિત્રો એંગલ કેટલો હતો યાદ કરો હાફ ગોળો જે હતો એનો 1/3 ભાગ અને ફૂલ નો 1/6 ભાગ એંગલ હતો 120 તો લખી એંગલ જો આલ્ફા અને બીટા કેટલા હશે 90 ડિગ્રીના પણ ગામા કેટલા 120 એટલે કે 120 ડિગ્રી તો આ થયું હેક્સાગોનલ અને લાસ્ટ રોહોમ્બોહેડ્રલ તો એના માટે સેલ પેરામીટર જોઈએ A બરાબર B બરાબર C છે પરંતુ જો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા પણ છે પણ ખાસ ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી તો શું કહેવા માંગે છે મિત્રો જો રોહોમ્બોહેડ્રલમાં A is equal to B is equal to C છે બરોબર આલ્ફા is equal to બીટા is equal to ગામા પણ છે પણ 90 ના નથી તો મિત્રો આ થયું 7 ટાઈપ્સ ઓફ યુનિટ સેલ એકોર્ડિંગ ટુ સેલ પેરામીટર્સ ઓકે જો શું કર્યું ક્યુબિક ટેટ્રાહેડ્રલ ઓર્થોરોહોમ્બિક મોનોક્લિનિક ટ્રાયક્લિનિક હેક્ઝાગોનલ અને રોહોમ્બોહેડ્રલ આપણે જોયું ને સીટીઓ મથાર સી એટલે ક્યુબિક ટી એટલે ટેટ્રાહેડ્રગોનલ ઓ એટલે ઓક્ટા ઓર્થોરોહોમ્બિક એમ એટલે મોનોક્લિનિક ટી એટલે ટ્રાયક્લિનિક એચ એટલે હેક્ઝાગોનલ અને આર એટલે રોહોમ્બોહેડ્રલ તો આ વાત થઈ ટાઈપ્સ બરોબર એકોર્ડિંગ ટુ સેલ પેરામીટર્સ અને સેલ પેરામીટર્સ દરેકમાં કઈ રીતે છે મિત્રો ખાસ યાદ રાખશું આપણે આને ઓકે ચાલો હવે જોઈએ હવે ક્યુબિક છે આપણે એટમ ખાસ એટમના આધારે એટમની અરેન્જમેન્ટના આધારે ચાર ટાઈપ જોયા ને ક્યાં ક્યાં એક સિમ્પલ ફેસ સેન્ટર બોડી સેન્ટર અને એન્ડ સેન્ટર સેના એકોર્ડિંગ ટુ અરેન્જમેન્ટ ઓફ એટમ તો હોઈ શકે ને ક્યુબિક વાત કરીએ હાલો આ ક્યુબિક છે બરોબર હું કોર્નર્સ પર એટમ મૂકીશ તો શું થશે સિમ્પલ ક્યુબ યુનિટ છે ફેસિસના સેન્ટરમાં મૂકી તો એફસીસી થશે ફેસ સેન્ટર યુનિટ સેલ બોડીના સેન્ટરમાં મૂકીશ તો બોડી સેન્ટર યુનિટ સેલ અને ઓપોઝિટ ડાયરેક્શન ઓપોઝિટ સાઈડના સેન્ટરમાં મૂકીશ તો એન્ડ સેન્ટર યુનિટ સેલ એનો મતલબ એવો થયો ને કે ક્યુબિક પણ ચાર પ્રકારના ટાઈપ્સ ધરાવી શકે તો એવું તો દરેકમાં થાય તો જો 7 × 28 એકમાં 4 તો એવા 7 છે ટાઈપ તો 7 × 28 થવા જોઈએ પણ મિત્રો ખાસ જો મેં એટલા માટે લખું એક્સપેરિમેન્ટ અને એક્સપેરિમેન્ટ દ્વારા જાણવા મળ્યું છે મિત્રો કે બ્રેવિસ લેટિસ કેટલા પ્રકારના છે 28 નહીં કેટલા 14 બ્રેવિશ લેટિસ કેટલા છે મિત્રો 14 પ્રકારના બ્રેવિસ લેટિસ શેના આધારે એક્સપેરિમેન્ટના આધારે મિત્રો ખાસ જો આપણે ભાગ પાડ્યા ટાઈપ સેલ પેરામીટર્સ અને બ્રેવિસ લેટિસ બરોબર એટલે કે બ્રેવિસ લેટિસ એટલા માટે શું થશે મિત્રો બ્રેવિસ લેટિસ એટલે લખી દઈએ ચાલો શું થશે બ્રેવિસ લેટિસ એટલે કે ક્રિસ્ટલ સિસ્ટમ કેટલી હશે 14 પ્રકારની 28 નહીં કેટલી 14 ઓકે ચાલો શું છે 14 બ્રેવિશ લેટિસ એટલે કે ક્રિસ્ટલ સિસ્ટમ તો એની વાત કરીએ ચાલો હવે ક્યુબિક યુનિટ સેલમાં કેટલા પ્રકારની હશે 3 પ્રકારની ખાસ ક્યુબિક યુનિટ સેલમાં કેટલી હશે 3 પ્રકારની કઈ તો વાત કરીએ એક સિમ્પલ યુનિટ સેલ બીજી હશે મિત્રો ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ અને થર્ડ થશે બોડી સેન્ટર્ડ યુનિટ સેલ આ શું 3 શું છે મિત્રો કે ક્યુબિક યુનિટ સેલની 3 ટાઈપ્સ ઓફ લેટિસ થશે એટલે કે 3 પ્રકારના હશે એક સિમ્પલ યુનિટ સેલ ફેસ સેન્ટર યુનિટ સેલ અને બોડી સેન્ટર્ડ યુનિટ સેલ ઓકે હવે જોઈએ ટેટ્રાગોનલ એમાં કેટલા ટાઈપ્સના હશે 2 ટાઈપ્સ એક હશે સિમ્પલ યુનિટ સેલ મિત્રો ખાસ શું છે ટેટ્રાગોનલ યુનિટ સેલ છે કેટલા પ્રકારની બ્રેવિસ લેટિસ ધરાવે છે 2 એક સિમ્પલ યુનિટ સેલ અને સેકન્ડ છે
બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. તો ક્યુબિકમાં કેટલી થી? ત્રણ પ્રકારની બ્રેવિસ લેટિસ, સિમ્પલ, ફેસ અને બોડી. ટેટ્રાગોનલમાં બે પ્રકારની બ્રેવિસ લેટિસ કઈ કઈ? સિમ્પલ યુનિટ સેલ અને બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. ઓકે, હવે છે ઓર્થોરોમ્બિક. તો મિત્રો મેક્સિમમ શેમાં હશે? ઓર્થોરોમ્બિકમાં ચાર પ્રકારની. કઈ કઈ પ્રકારની? તો એક સિમ્પલ યુનિટ સેલ, સેકન્ડ હશે ફેસ સેન્ટર યુનિટ સેલ, થર્ડ હશે બોડી સેન્ટર્ડ યુનિટ સેલ અને ફોર્થ એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. તો જો ચાર પ્રકારની એટમ અરેન્જમેન્ટના આધારે ચાર પ્રકારની આપણે યુનિટ સેલ જોયેલા. ક્યાં ક્યાં? સિમ્પલ, ફેસ, બોડી અને એન્ડ. તો જો ઓર્થોરોમ્બિક છે, ચાર બ્રેવિસ લેટિસ ધરાવશે. ચારે ચાર કઈ? સિમ્પલ, ફેસ, બોડી અને એન્ડ. તો મિત્રો સાત જે છે, સાત ટાઈપ્સ, એમાંથી ઓર્થોરોમ્બિક ચારે ચાર પ્રકારની બ્રેવિસ લેટિસ ધરાવશે. ત્યારબાદ છે મોનોક્લિનિક. તો મોનોક્લિનિકમાં આવશે બે ટાઈપ્સ. કઈ કઈ? તો એક સિમ્પલ યુનિટ સેલ અને સેકન્ડ આવશે એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. ત્યારબાદ ટ્રાયક્લિનિક, માત્ર એક જ. કઈ? સિમ્પલ યુનિટ સેલ. ત્યારબાદ હેક્ઝાગોનલ. અને હેક્ઝાગોનલ મિત્રો કેવી હોય? મિક્સ. હેક્ઝાગોનલ કેવી હોય? મિક્સ્ડ. શા માટે મિક્સ લખ્યું? જુઓ મિત્રો, એમાં કોર્નર પર એટમ હતા, એનો મતલબ શું થયું? સિમ્પલ યુનિટ સેલ. ત્યારબાદ ફેસ સેન્ટરમાં પણ હતા, એટલે કે બોડી સેન્ટર પણ થયું, ફેસ સેન્ટર પણ થયું. ત્યારબાદ જો હેક્ઝાગોનલ ક્યુબિક જે હતું એની અંદરના પાર્ટમાં પણ હતા, એટલે બોડી સેન્ટર પણ થયું. એટલા માટે શું લખશું મિત્રો? કે હેક્ઝાગોનલ કેવું છે? મિક્સ. ઓકે, અને ત્યારબાદ જોઈએ રોમ્બોહેડ્રલ. તો એમાં પણ કેટલા પ્રકારના થશે? વન અને એ ક્યુ? સિમ્પલ યુનિટ સેલ. બરોબર. તો મિત્રો આ થયું ટાઈપ્સ, સેલ પેરામીટર્સ દરેકમાં કઈ રીતે છે એ, અને ત્યારબાદ એક્સપેરિમેન્ટના આધારે 14 પ્રકારના બ્રેવિસ લેટિસ. ઓકે, એટલે કે ક્રિસ્ટલ સિસ્ટમ. ચાલો, ક્યુબિકમાં કેટલા છે? ત્રણ. ટેટ્રાગોનલમાં બે. ઓર્થોરોમ્બિકમાં ચાર. મોનોક્લિનિકમાં બે. ટ્રાયક્લિનિકમાં એક. હેક્ઝાગોનલ તો મિક્સ છે અને રોમ્બોહેડ્રલમાં એક. તો કાઉન્ટ કરો કેટલા થશે. જો ત્રણ અને બે પાંચ, પાંચ ને ચાર નવ, નવ ને બે અગિયાર, ને એક બાર, અને આ એક મિક્સ એટલે કે તેર અને એક. 14 પ્રકારના બ્રેવિસ લેટિસ. બરોબર. જો ત્રણ ને બે પાંચ, ને ચાર નવ, ને બે અગિયાર, ને એક બાર, ને એક મિક્સ્ડ. બરોબર, મિક્સ્ડ હોય ને, મિક્સ્ડ એટલે કે તેર અને એક આ 14. તો ખાસ ટોટલ કેટલા થયા? 14 પ્રકારના, એટલે કે 14 ટાઈપના બ્રેવિસ લેટિસ. તો મિત્રો આ વાત થઈ સેલ પેરામીટર્સના આધારે યુનિટ સેલના ટાઈપ. ઓકે મિત્રો, બસ એટલું જ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ચેનલ ગમે તો ખાસ મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન, થેન્ક યુ, બાય બાય. ઓકે.